ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં છો ને આજે આપણે ધોરણ ત્રણ વિષય છે આસપાસ એટલે કે પર્યાવરણ એમાં પાઠ પંદર માટીની મજા તો દરેક વિદ્યાર્થી પોતાની પુસ્તક બહાર કાઢશે અને એમાં પાના નંબર નવ્વાણું દરેક ધ્યાન આપશે હવે માટી વિશે આપણે થોડું જાણી લઈએ તો માટીમાંથી આપણે વિવિધ પ્રકારના વસ્તુ એટલે કે બનાવીએ છીએ બનાવીએ છીએ ને જેવી કે માટીના રમકડા માટીના વાસણો પછી પશુ પક્ષીઓ તથા વિવિધ ભૌમિતિક આકારોનો સમાવેશ માટીમાંથી આપણે બનાવીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમને પણ બનાવતા હશો તમને આવડે છે ને માટીના રમકડાં બનાવતા ના આવડે તો શીખજો ઘરે તમે ચીકણી માટી લાવી અને મા એમાંથી માટીના રમકડાં બનાવતા શીખ જુઓ હવે જોઈએ આપણે દરેક વિદ્યાર્થી પાઠમાં ધ્યાન આપશે હવે ચલો પાઠ જોઈએ એક હતું કોઠિંબુ તે વાડે વાડે દોડતું જતું ત્યાં એક કાગડો ઉડતો ઊડતો આવ્યો હવે એક હતું કોઠીંબુ તે વાડે વાડે દોડતું જતું હતું ત્યાં એક કાગડો ઉડતો ઊડતો આવ્યો કોઠિંબાને જોઈને કાગડાને તે ખાવાનું મન થઈ ગયું હવે કોઠિંબાને જોઈને કાગડાને તે ખાવાનું મન થઈ ગયું શું કોઠીંબુ કાકડો જ્યાં ચાંચ લાંબી કરીને કોઠિંબાને ખાવા જાય ત્યાં તો કોઠીંબુ કહે બાપુ આવી ગંદી ચાંચે મને ન ખવાય ક્યાંકથી પાણી લઈ ધોઈ આવો હવે કોઠીંબુ કહે છે કે બાપુ આ રીતે ગંદી ચાંચે મને ન ખવાય ક્યાંકથી પાણી લઈને ચાંચ ધોઈ આવો તો કાકડું તો ચાંચ ધોવા કૂવા પાસે ગયો જઈને કૂવાને કહે દેખો અહીંયા હવે અહીંયા આગળ કૂવાને કહે છે ચલો જોઈએ કે કૂવા કૂવા કુવા દેવ આગળ આવ્યા કાગદેવ આલો ચાંચોડી ખાવું કોઠીબુ બડુક બડુક લાગે છે કુવા દેવ આગળ આવ્યા કાગદેવ આલો પાણીડા ધોવું ચાચુડી ખાવું કોઠીંબુ બડુક બડુક લાગે કુવાની જોડે જાય છે કાગડો પાણી માગે છે અને મારી ચાંચ જોવું અને કોઠીંબુ મને બડુક બડુક લાગે પછી કુવો શું કહે છે જો કૂવો કહે પાણી જોઈતું હોય તો કુંભાને ત્યાંથી ગડુલો લઈને આવ ને પાણી સિંચી લે કાગડો તો ઉડતો ઊડતો કુંભાર વાળે ગયો જઈને કુંભાને કહે છે દેખો આ કુંભાર છે દેખાય છે ને આ કુંભારનું ચિત્ર શું કરે છે કુંભાર શું બનાવે છે ઘડો બનાવે છે માટલા બનાવે છે નાના નાના કોળિયા બનાવે છે અનેક અનેક જાતની વસ્તુઓ વાસણો બનાવે છે કુંભાર હવે કુંભાર પાસે કોણ જાય છે કાગડો આગળ જોઈએ પાના નંબર કુંભાર કુંભાર દેવા આગળ આવ્યા કાગ દેવા આલો ગડુ ગડું લો સિંચું પાણી ના ધોવું ચાંચોડી ખાવું કોઠીંબુ બડુક બડુક લાગે પછી કુંભારને કહે છે કે મને ઘડો આપો મારે ચાંચ ધોવી છે અને કોઠીમ ભૂખ આવું છે બડુંક બડુંક લાગે તો કુંભાર કહે માટી લાવ તો રૂપાળો ઘડું લો બની ઘડી દઉં હવે કુંભાર કહે છે કાગડાને કે તું મને માટી આપ તો મસ્ત રૂપાળો ઘડો ઘડો તને ઘડી આપો એટલે કાગડો ગયો ટીમ્બા પાસે જઈને ટીમ્બા કહે હવે કાગડો ક્યાં ગયો માટી લેવા કોની પાસે ગયો ટીમ્બા પાસે ગયો તો ટીમ્બા ટીમ્બા આગળ આવ્યા કાગ દેવા આલો માં ટૂડી આપું કુંભારને ગળે ગડું લો સિંચું પાણીના ધોવું ચાંચોડી ખાવું કોઠીંબુ બડુક બડુક લાગે હવે ને કહે છે ટીમ્બા પાસે જાય છે ને ટીમ્બા દે કે આગળ હું તમારી આંગણે આવ્યો છું મને માટી આપો તો હું એ કુંભારને આપું કુંભાર મને ઘડો ઘડી આપે પછી હું સિંચું પાણીને આગળ ઉપર લાવું સિંચું અને પછી મારી ચાંચ ધોવું અને પછી કોઠીંબું ખાવું બડુક બડુંક લાગે હવે ટીંબુ શું કહે છે જો ટીમ્બુ કહે મરગલાની સિંગડી લઈને ખોદી લેના કોણ ના પાડે છે એમ કહે છે કે જે મરગલાની સિંગડી હોય ને એ લાય અને ખોદી દે એમ કહે છે કે મરગલાની સિંગડી લાય અને તું માટી ખોદી દે માટી ખોદીને અને પછી તું લઈ જા કોણ ના પાડે છે કાગડો તો ઉડતો ઉડતો મરગલા પાસે ગયો તો મરગલાને કહે છે મરગ 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 દેવા આગળ આવ્યા કાગ દેવા આલો સિંગલડી ખોદું માટોડી દઉં કુંભારને ઘડે ઘડું લો સિંચું પાણીડા દવું ચાંચોડી ખાવું કોઠીંબુ બળુક બળુક લાગે હવે એમ કહે છે મરગને મરગ મરગ મરેલા મને આપો સિંગલડી તમારી કે સિંગડું છે મને આપો તો હું એનાથી માટી ખોદું અને પછી કુંભારને આપું કુંભાર મને ઘડો બ આપે પછી હું ગળામાંથી સિંચું પાણીના અને પછી મારી ધોવું ચૂડી અને પછી કોઠી ભૂકવું તો મરક કહે મને ડરાવીને મારું સીંગડું લઈ લે કૂતરાને બોલાવી આવ એટલે તે મને ડર આવશે એમ કહે છે હવે મરક શું કહે છે કે મને ડરાય તું કૂતરાને બોલાઈ આ એ મને ડરાવે અને પછી મારું જે સીંગડું છે એ લઈ લે તો કાગડાભાઈ તો કૂતરા પાસે ગયા અને કહે છે કૂતતા કૂતતા કૂતા દેવ આગળ આવ્યા કાગ દેવ ડરાવીમાં મરગલા લવ સિંગલડી ખોદીમાં ખોદું મા ટોળી આપું કુંભાર ગડે ગળે ગડું લો સિંચું પાણીના ધોવું ચાંચોડી ખાવું કોઠીંબુ બડુક બડુંક લાગે પછી કૂતરાને કહે છે પછી કૂતરો કહે છે ભાઈ હું બહુ ભૂખ્યો છું માટે ગાયનું દૂધ લાવી દે તો દૂધ પીને હરણ ડરાવવા જાઉં મરગલું એટલે કોણ હરણ એટલે કે હરણને હું ડરામાં જાઉં તો કાકડો ગાય પાસે ગયો અને જઈને કહે આગળ જોઈએ પાના નંબર એકસો ને એક હવે ગાયને કહે ગૌરી 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 દેવા આગળ આવ્યા કાગ દેવા આ લો ગુધલડ્યા પાઉ કુતલડા ડરાવે મરગલા લવ સિંગલડી ખોદું માટુડી આપું કુંભારને ગડે ગડુલો સિંચું પાડેડા દોવું ચાંચુડી ખાવું કોઠીંબું બડુક બડુક લાગે હવે ગાય કહે છે કે હું બહુ ભૂખી છું મને સારી પેઠે ખડ ખવડાવીને દૂધ લઈ લે ખડ એટલે કે ઘાસ એમ કે ઘાસ ખવડાવીને તું દૂધ લઈ લે સારું ઘાસ ખવડાવીને મેં દૂધ લઈ લે પછી કાકડો સીમમાં ખડ લેવા ગયો જઈને સીમને કહે સીમ 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 દેવા આગળ આવ્યા કાગ દેવા આલો ખડલ ખ ખડલા નીરુ ગવરીને દો દૂધલડા પાઉ કૂતલડા

ભાઈ લુહાર જ્યાં લુહાર જોડે જ્યાં દાતરડું લઈ આવ કેમ કારણ કે ઘાસમાં કાટવા માટે તો દાંતરડું જરૂર પડે ને તો દાતડું લઈ આય અને પછી ખડવાડી લે એટલે કે ઘાસ વાડી લે કાગડો તો લુહાર પાસે ગયો જઈને લુહારને કહે છે લુહાર 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 દેવા આગળ આવ્યા કાગ દેવા આલોદા તલડા વાડું ખડલા નીરું દોઉ દો દૂધલડા પાઉકૂતલડા ડરાવે મરગલા લવ સિંગલડી ખોદુમાં ટોળી દઉ કુંભારને ગળો ઘડે ગડુલો લો સિંચું પાણીના ધોવું ચાચોડી ખાવું કોઠીંબુ બડુક બડુંક લાગે હવે લુહાર કહે લે આ દાતરડું કાગડો દાતરડું લઈને સીમમાં ગયો ત્યાંથી ખડ લઈને ગાયને ખવડાવ્યું એટલે કે ઘાસ લઈને કોને ખવડાવ્યું ગાયને ને પછી દૂધ લઈને કૂતરાને પાયું કૂતરો મરગલાને ડરાવવા દોડ્યો એટલે તેણે સીંગડું આપ્યું આપી દીધું કાગડે સીંગડું લઈ ટીંબેને ટીંબેથી માટી લીધી અને કુંભાણથી ગળોલો લીધો પછી કૂવામાંથી પાણી કાઢીને પોતાની ચાંચ ધોઈ નાખી અને કોઠીંબુ ખાધું હવે જોઈએ પાના નંબર એકસો બે ઉપર તો હવે આમાંથી વિચારો અને લખો આમાંથી હવે આપણે જવાબ જે આપણે જોયું વાર્તા એમાંથી આપણે હવે જવાબ જોવાનો છે તો પહેલો છે કે પહેલો સવાલ છે તમારે વાંચવાનું પહેલો સવાલ અહીંયા છે કે કાગડાને ઘડો શા માટે જોતો હતો હવે કાગડાને ઘડો શા માટે જોતો હતો બોલો દરેક તો તમારે જવાબમાં લખવાનું કે કાગડાને કોઠીંબાને જોયું તો તેને ખાવાનું મન થયું કાગડો કોઠીંબો જે કોઠિંબાને ચાંચ વડે શું કરતો હતો ખાવા ગયો ત્યાં તો કોઠીંબાએ કહ્યું બાપુ આવી ગંદી ચાંચે મને ન ખવાય ક્યાંકથી પાણી લાવી ચાંચ ધોઈ ના આવો કાગડો ચાંચ ધોવા કૂવા પાસે ગયો પાણી માંગ્યું કૂવાએ કહ્યું કે પાણી જોઈતું હોય તો કુંભા ત્યાંથી ઘડો લઈ આવ અને પાણી સિંચી લે આ કારણથી કાગડાએ ઘડો જોઈતો હતો આ કારણથી કાગડાને શા માટે ઘડો જોતો હતો આ કારણથી કાગડાને ચાંચ ધોવા ઘડો જોઈતો હતો હવે બીજો સવાલ કાગડાને ઘડો બનાવવા કોણે કોણે મદદ કરી તો હવે કાગડાને ઘડો બનાવવા કોણે કોણે મદદ કરી તો કાગડાને જવાબમાં લખવાનું કાગડાને ઘડો બનાવવા માટે કુંભાર ટીંબો મરગલો કૂતરો ગાય ખડ સીમ લુહાર દાતરડુ વગેરે લોકોએ અને વસ્તુઓએ મદદ કરી આ રીતે તમારે બીજો સવાલ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે ત્રીજો સવાલ અહીંયા ત્રીજો સવાલ જોઈએ હવે ત્રીજો સવાલ કહે છે કુંભાને ઘડો બનાવવા કઈ કઈ વસ્તુઓની જરૂર પડી તો કુંભાને ઘડો બનાવવા માટી પાણી અને ચાકડાની જરૂર પડી હવે આપણે જોઈએ ચોથો સવાલ શું તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે તો કયા કયા છે તો હા મારા ઘરે માટીમાંથી બનાવેલા માટલા કલાળી કુંડા પછી દીવડા માટીની ઢીભ એટલે કે પીવાનું વાસણ પક્ષીઓને પાણી પીવાનું વાસણ વગેરે વાસણો છે તો આ રીતે તમારે જવાબ લખવાનો હવે જોઈએ નીચે તમને જો કોઈ માટી આપે તો તમે માટીમાંથી વાસણો બનાવી શકો હવે તમને કોઈ માટી આપે તો તમે બનાવી શકો તો મને કોઈ માટી આપે તો હું માટીમાંથી શું બનાવશો તમે કલાડી ઓરસીઓ વેલણ કુલડી ચમચો રકાબી કપ પછી કોઈ પક્ષીઓના કે પસીન પક્ષી પશુના કોઈ પણ તમને આવડતા હોય બનાવતા તો વગેરે વાસણો હું નાના બાળકો રમે તેવા વાસણો હું બનાવી શકું હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ આપણે માટીની વાડકી કઈ રીતે બનાવે છે જુઓ તો માટી ભીની કરો હવે માટી હોય એ તમારે પાણી રેડીને શું કરવાની ભીની તેમાંથી મોટો પીડ બનાવો દેખાય છે ને મોટો પીડ બનાવ્યું એટલે કે મોટો પીંડ બનાવવાનો તમારા અંગૂઠાનો ઉપયોગ કરી પીંડને વચ્ચેથી દબાવી ખાડો બનાવવાનો દેખવા દેખાય છે ચિત્રમાં એ રીતે તમારે કર હવે તે વાટકી જેવું લાગશે દેખાય છે બીજા નંબરમાં જો તે વાટકી જેવું લાગશે તેને સુકાવા દો પછી તેને સજાવો તમને જે વસ્તુઓ પસંદ હોય તે વાટકીમાં તમારે મૂકવાની થઈ ગયો હવે આપણે પાના નંબર આગળ જોઈએ એકસો ત્રણ ઉપર માટીમાંથી કટોરો હવે માટીમાંથી કટોરો કઈ રીતે બનાવવાનો દેખો જે નાના નાના કટોરા હોય ને એ તો માટીમાંથીમાં પાણી ઉમેરો પછી એને બરાબર ગુંદી નાખવાનું બરાબર આમ ગુંદવાનું પાણી સાથે ભેળવી ભેળવેલી થોડી માટી બાજુ પર રાખવો અને તે બે ગુંદેલી માટીને જોડવા ગુંદર જેવું કામ કરો દેખાય છે ને અહીંયા હા તો થોડી ગુંદેલી માટી લો અને રોટલીની જેમ પાતળી વણવાની દેખાય છે જુઓ હા એ કટોરાનું તળિયું થશે બાકી વધેલી માટીનો ભાગ સાપની જેમ વણો અને ચિત્રમાં બતાવ્યા મુજબ ઘડો બનાવવા આ માટીના બનાવેલા સાપ તળિયા સાથે આ રીતે તમારે ચોંટાડવાની હવે જોઈએ આગળ હવે વિચારો અને કહો માટીનો ગળો તમે પહેલો સવાલ છે કે તમે આ ઘડામાંથી આખી રાત પાણી ભરી રાખશો બરાબર આખી રાત પાણી ભરી રાખશો તો શું થશે હવે તમે આખી રાત આ કાચો જે ગળો છે એમાં પકાયેલા ગળગળો છે તમે બરાબર ને ભરી રાખશો તો શું થશે તો હું આ ગળામાં આખી રાત પાણી ભરી રાખીશ તો માટી શું થશે ગળી જશે ગળો તૂટી જશે અને પાણી ઢોળાઈ જશે તો એનો આ પહેલો સવાલ કે ઢોળાઈ જશે પાણી ઢોળાઈ જશે બરાબર પછી બીજો સવાલ જોઈએ આપણે આપણે શાળામાં અને ઘરમાં માટીના ગળામાં પાણી રાખીએ છીએ આ ગળા પાણીથી કેમ બગડી જતા નથી તો આપણે રાખીએ તો કારણ કે કુંભાર ગળા બનાવીને તેને ભઠ્ઠામાં જે ભઠ્ઠો હોય ને નિભાડા કે એને એને એમાં પકવે છે તેથી ગળા કેવા થઈ જાય પાક્કા થઈ જાય છે પરિણામે પાણીથી બગડી જતા એમ કે બગડી જતા નથી હવે આપણે જોઈએ ત્રીજો સવાર હવે તમે ઈંટો કે ગળાને ભઠ્ઠીમાં શેકતા જોયા છે તમે જોયા છે કોઈને તો ના જોયા હોય તો હા અને ના જોયા હોય તો ના ના અમે ઈટો કે પાણીના એમ કે ગળાને ભઠ્ઠીમાં શેકાતા જોયા નથી અને જોયા હોય તો હા અમે જોયા છે બરાબર હવે જોઈએ આપણે આગળ તો પાના નંબર એકસો ને ચાર ઉપર હવે પહેલાં ગળા ન હતા ત્યારે પાણી ભરવા સૌ શું કરતા હતા તો પહેલાં ગળા ન હતા ત્યારે પાણી ભરવા આદિમાનવો ઝાડના મોટા પાન હોય ને સૂકા નારિયેલની કાછલી હોય પછી મરી જાયેલા પ્રાણીઓના ચામડામાંથી બનાવેલ મશક વગેરેનો ઉપયોગ કરીને એમ કે ગળાની જેમ કરતા હતા હશે અને પાણી ભરતા હશે હવે એના પછી નીચે જોઈએ આપણે આ જવાબ સવાલ કે દુનિયામાંથી ગળા એમ કે દુનિયામાંથી બધા ગળા ગાયબ થઈ જાય તો શું થાય બરાબર તો આપણે જવાબ લખવાનું કે જો દુનિયામાંથી બધા જ ગડા ગાયબ થઈ જાય તો ભારે મુસીબત થાય બધાના ઘરમાં પીવાનું પાણી અને રસોઈ બનાવવાનું પાણી ભરવામાં તકલીફ પડે ફળ કે કાચા ખાઈ શકાય તેમાં શાકભાજી કાચા એમ કે ખાવા પડે કાચા ખાઈ શકે કાચા ખાવા પડે અને નળથી સી સીધું જ પાણી પીવું પડે કારણ કે ભર્યું ના હોય તો પાણી ડોલ કેરબા કે તપેલીમાં ભરવું પડે ગામડાઓમાં ઉનાળામાં ઠંડા પાણીની તકલીફ પડે લોકોને ગળાની ગળાના મૂલ્યની પછી ખબર પડે કે માટીમાંથી બનેલી વસ્તુઓ કેટલી અમૂલ્ય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ પાઠ છે માટીની મજા પાઠ કયો છે પંદરમો કે માટીની મજા એ અહીંયા આપણો વિદ્યાર્થી મિત્રો સમાપ્ત થાય છે મેં જે તમને કરાવ્યું એ તમારે કરવાનું છે અને સવાલો તમારે સમજીને લખવાના વિદ્યાર્થી મિત્રો રહેશે તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ